સુરત લોકસભાની બેઠક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલની ધરપકડ કરી દેનારા કોંગ્રેસ વિવાદાસ્પદ ઉમેદવાર નરેશ કુમાણી વિરુદ્ધ હાલમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. બે દિવસ અગાઉ નરેશ કુમાણીના ઘરે કોંગ્રેસી કાર્યકરો દ્વારા પોસ્ટરો સાથે સૂત્રોચ્ચારો કરવાની ઘટના બાદ આજે સવારે સુરત રેલવે સ્ટેશન ખાતે સિટી બસ અને રિક્ષાઓમાં નરેશ કુમાણી વિરુદ્ધ સ્ટીકરો ચોંટાડવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો છે. કોંગ્રેસી કાર્યકરોએ નિલેશ કુંભાણી ભાજપના દલાલનો દલાલ અને સુરતનો ગદ્દાર જેવા સૂત્રો સાથેના સ્ટીકરો ચિપકાવ્યા છે. વિવાદો વચ્ચે સુરત લોકસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ ઘટનાના 6 દિવસ બાદ પણ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી વિરુદ્ધ લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. પોતાના સગા સંબંધીઓને સમર્થક બનાવીને આખો ખેલ પાડનાર નિલેશ કુંભાણી હાલમાં ભૂગર્ભમાં છે અને કોંગ્રેસી કાર્યકરો તો ઠીક નેતાઓના સંપર્કમાં પણ નથી, જેને પગલે આ સમગ્ર વિવાદમાં નિલેશ કુંભાણીની જે ઉપરની ભૂમિકા હોવા અંગેના આક્ષેપ ઉઠી રહ્યા છે. એના વિવાદથી જ અદ્રશ્ય થયેલા નિલેશ કુંભાણી હાલમાં ક્યાં અને કોના સંપર્કમાં છે તે અંગે ભારે ચર્ચા ઉઠવા પામી છે. ત્યારે આજે વધુ એક વખત કોંગ્રેસી કાર્યકરો દ્વારા સુરત રેલવે સ્ટેશન ખાતે સૂત્રોચ્ચારો સાથે નિલેશ કુંભાણીના વિરોધમાં ઠેર ઠેર સ્ટીકરો ચોંટાડવામાં આવ્યા હતા. સિટી બસ અને રિક્ષા ઉપર દલાલનો દલાલ, લોકશાહીનો હત્યારો અને મતદારોના અધિકાર પર તરાપ મારનારા ગદ્દાર નિલેશ કુંભાણીને શોધે છે સુરતના મતદારો જેવા સ્લોગન સાથેના સ્ટીકરો ચિપકાવવામાં આવ્યા છે. મારું નામ છે દિનેશભાઈ સાવલિયા, સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છું. અત્યારે રેલવે સ્ટેશન ઉપર, બસ સ્ટેશન ઉપર શું કાર્યક્રમ રાખ્યો? આજે રેલવે સ્ટેશન અને સિટી બસ સ્ટેન્ડ છે તે કાર્યક્રમ એવો રાખવામાં આવ્યો છે કે સુરત લોકસભાની અંદર સમગ્ર દેશની અંદર જ્યારે ચૂંટણી થઈ રહી હોય અને આ ચૂંટણીનું પર્વ હોય અને એ પર્વની અંદર મતદારો ખૂબ રંગેચંગે ભાગ લેતો હોય, પણ સુરત કમનસીબી એ છે કે ભારતીય જનતા પાર્ટીની જે સામ દામ દંડની નીતિ છે અને એની અંદર કોંગ્રેસ પક્ષના અમારા ઉમેદવાર હતા નિલેશ કુંભાણી, એમને ટાંકીદારો એમની સૌની મેળા પીપણાથી આ લોકશાહીમાં જે લોકોને મત આપવાનો અધિકાર છે, 19.5 લાખ કરતાં વધારે મતદારો, 80,000 કરતાં જે પહેલી વખત જે મતદાન કરવાના હતા યુવાનો, એમનો જે મત આપવાનો અધિકાર જે છીનવી લીધો છે, એમના વિરુદ્ધમાં આ રોષ જે પ્રગટ થઈ રહ્યો છે, એમના વિરુદ્ધના જે બેનરો છે, પોસ્ટરો છે, રિક્ષા અને બસો પાછળ કોંગ્રેસના કાર્યકર્તા સુરતની આમ જનતા લગાવી રહી છે અને જે મત આપવાનો અધિકાર છીનવાયો છે, લોકશાહીની જે હત્યા થઈ છે, તો જે ગદ્દારો છે, એ ગદ્દારો વિરુદ્ધ જે રોષ છે, એ રોષ અહીંયા પ્રગટ થઈ રહ્યો છે. નિલેશ કુંભાણી હજી ગાયબ છે, એ વાત તમારી સાચી છે. અમે પણ પ્રયત્ન કરી રહી છતાં પણ એ હજી મળી નથી રહ્યા, એટલે લોકોનો રોષ છે એ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આપ મતદાર છો, શું કહેવાનું? હું મતદાર તરીકે આટલું જ કહેવા માંગીશ કે હું કલેક્ટર કચેરીએ જાઉં છું અને મારો કાર્ડ જમા કરાવું છું. જો આવું જ કરવું હોય, 4-5 લોકો મળીને જો સુરતના ઇલેક્શનનું ડિસિઝન લેતા હોય ને, તો મારે આ સુરત શહેર માટે મારા કલેક્ટરને જણાવવું છે. હું ગાંધી ચિત્યા માંગે કલેક્ટર કચેરીએ જઈને મારો આધાર, મારો મતદાર કાર્ડ હું જમા કરાવી દઉં છું. તમારે આ જ ધંધા કરવાના હતા તો મતદાર કાર્ડ બનાવવાની જરૂર નહીં હતી. પછી સુરત લોકસભા